नमस्कार विद्यार्थी मित्रों, धोरण 12 बायोलॉजी में चैप्टर नंबर 2 एनु लेक्चर नंबर 2 एनी अंदर तमारू स्वागत छे। मित्रों आज आपणे सपुष्पी वनस्पतिओ में लिंगी प्रजननी अंदर काले थोड़ी बेसिक माहिती मेळवी हती। पुष्प अने पुष्पनी अंदर बे रचनाओ हती, एक पुंकेसर अने बीजी हती ए स्त्री केसरनी रचना हती। एमांथी आजनी जी रचना छे ए छे पूर्वफलन घटनानी अंदर पुंकेसर अने स्त्रीकेसरनी अंदरथी पराग रज निर्माण पामे छे अने स्त्रीकेसरनी अंदरथी अंडकोष निर्माण पामे छे, भ्रूणપુટ સર્જાય છે। એ રચના કેવી રીતે થાય છે એને કહેવાય છે પૂર્વફલન। એટલે આજનો આપણો ટોપિક છે પૂર્વફલનની ઘટનાનો। પણ વનસ્પતિની અંદર જે લિંગી પ્રજનન થાય છે એ લિંગી પ્રજનનની અંદર આ ત્રણ ઘટનાઓ થાય છે, તો પહેલાં આપણે એનો ઓવરવ્યૂ મેળવી લઈએ, બરાબર? ફલન, એના પહેલાં પૂર્વફલન અને ફલન પછી પશ્વફલન। આ ફલનને એકચ્યુઅલી બેવડું ફલન કહેવાય છે, બેવડું ફલન કહેવાય છે। આ જસ્ટ સમજવા માટે છે, ચોપડીનું નથી। ઓકે, પૂર્વફલનની અંદર આપણે જોઈશું કે કઈ કઈ ઘટના થશે, તો કે સર્વપ્રથમ જ્યારે વનસ્પતિ વાનસ્પતિક તબક્કો પૂર્ણ કરશે એટલે પુષ્પનું સર્જન થશે, એટલે પુષ્પ સર્જનથી જે છે એ પૂર્વફલનની ઘટનાની શરૂઆત થશે। પુષ્પ સર્જન થશે એટલે એની અંદર છે એ બે પ્રકારના અંગો હશે, સ્ત્રીકેસર અને પુંકેસર, બરાબર? સ્ત્રીકેસર અને પુંકેસરમાંથી શું નીકળશે, તો કે સ્ત્રીકેસરની અંદરથી ભ્રૂણપુટ અથવા તો અંડકોષનું નિર્માણ થશે અને આની અંદરથી પરાગ રજનું નિર્માણ થશે। એટલે આની અંદરથી અંડક બનશે અને આની અંદરથી પરાગ રજ બનશે, બરાબર? એટલે આ જે પ્રોસેસ થઈ પુષ્પસર્જન પછી આ જે ઘટના છે એ કેવી ઘટના કહેવાશે, જન્યુજનનની કહેવાશે, બરાબર? એટલે એક પ્રોસેસ છે એ જન્યુજનનની થાય છે અને બીજી એમાં જન્યુ વહન થવું પડશે, એટલે આગળ શું થશે, તો કે આ પરાગરજ છે એ પરાગ નયન થશે। એનું શું થશે? પરાગ નયન થશે। પરાગ નયન થવું એટલે જે પરાગરજ છે એનું સ્ફોટન થશે, તૂટશે પરાગાશય અને એની અંદરથી બહાર નીકળીને વિકિરણ પામશે, ઉડશે અને બીજા જે સ્ત્રીકેસર છે એના સ્ત્રીકેસર ઉપર જઈને ફલિત કરશે। એટલે પરાગરજે શું કર્યું? વન ટાઈપ ઓફ ટ્રાવેલિંગ કર્યું, વહન કર્યું, તો એ છે જન્યુ વહનની પ્રક્રિયાની અંદર આવશે। તો પરાગ નયનની પ્રક્રિયા થાય છે, પરાગરજ એ પરાગાસન ઉપર જઈને બેસી જાય છે, પરાગરજ પરાગાશયમાંથી નિર્માણ પામે છે, યાદ કરો આગળનું લેક્ચર, અને એ પરાગાશયમાંથી જ્યારે સ્ફોટન થાય, પરાગાશય તૂટે એટલે પરાગરજ નીકળે અને ક્યાં જઈને પડે, જે સ્ત્રીકેસરનો ઉપર પરાગાસનવાળો ભાગ હતો, પરાગરજ માટેનું આસન, તેઓ આગળ જઈને પડશે, એટલે એ પ્રક્રિયાને કહેવાશે પરાગનયન, બરાબર? એટલે અહીંયા સમજી લઈએ આપણે કે ભાઈ આ છે એ સ્ત્રીકેસર છે, રાઈટ? અને અહીંયા આગળ છે એ પુંકેસર છે, પુંકેસરમાંથી પરાગરજ છે, એ પરાગરજ અહીંયાથી અહીંયા આવી એટલે એ વન ટાઈપ ઓફ વહન થયું, એટલે એ છે એ જન્યુ વહન થાય છે। અહીંયા આગળ આવ્યા પછી જ્યારે પરાગાસન ઉપર બેસી જાય છે ત્યાર પછી પણ એને શું નિર્માણ કરવું પડે છે? પરાગ નલિકાનું નિર્માણ કરવું પડે છે। એટલે અહીંયા આવ્યા પછી એ પરાગરજ છે એ પરાગરજ એની અંદરથી પરાગ નલિકાનું નિર્માણ કરશે, તો આ પરાગ નલિકાનું નિર્માણ કરશે, ક્યાં સુધી પરાગ નલિકા લંબાશે, છેક બીજા શયના અંડક સુધી લંબાશે અને અહીંયા આવેલા ભ્રૂણપુટના કોષ સાથે આનો જે કોષ હશે એ મિલન થશે। એ મિલન થાય એના પહેલાંની જેટલી બી ઘટના છે અહીંયા સુધી જન્યુકોષ પહોંચવાની, પરાગરજનો જે જનનકોષ છે ને એ અહીંયા સુધી પહોંચશે, એટલી ઘટનાને આપણે જન્યુ જનન અને જન્યુ વહનની અંદર રાખીશું। એટલે આ જે ઉપરની પ્રોસેસ થઈ એ જન્યુ જનન, જન્યુ નિર્માણ થયું, અને આ જે નીચેની પ્રોસેસ છે એ છે જન્યુ વહનની પ્રોસેસ, બરાબર? હવે અહીંયા આગળ છે એ પરાગરજની અંદર બે કોષો હોય છે જનન કોષો તરીકે, એ આપણે પછી આગળ સમજીશું, પણ હાલ તમે એવું સમજી લો કે અહીંયા આગળ શું થાય છે બેવડા ફલનની અંદર, કે જે બીજાશયનો ભાગ છે એ બીજાશયની અંદર અંડક રહેલું હોય છે અને આ અંડકની અંદર ભ્રૂણપુટમાં બે કોષો હોય છે। ભ્રૂણપુટમાં કેટલા કોષો હશે? એક અહીંયા આગળ અંડકોષ હશે અને એક વચ્ચે દ્વિ ધ્રુવીય કોષ કેન્દ્ર હશે, બરાબર?
तो अहीं आगळ शुं थाय छे के ज्यारे अहीं परागनलिकामांथी जननकोषो आवे छे तो एक जननकोष अहीं आगळ फलित थाय छे अंडकोषमां अने एक थाय छे ઉપરના કોષ કેન્દ્રો સાથે એટલે બે જગ્યાએ સાથે સાથે ફલન થતું હોવાથી એની ડિટેલમાં રચના આપણે પછી ભણશું હાલ ખાલી ઓવરવ્યૂ આપું છું રાઈટ તો એ બે જન્યુનું જોડાણ થાય છે એ એક્ઝેક્ટ જોડાણની પ્રક્રિયાને આપણે શું કહીશું ફલનની પ્રક્રિયા કહીશું એટલે એ ફલન બે જગ્યાએ થતું હોવાથી વનસ્પતિમાં બેવડું ફલન કહેવામાં આવે છે જેવું ફલન થઈ જાય છે એટલે આ જે અંડકોષ હતો એ અંડકોષ યુગ્મનજમાં પરિણમશે રાઈટ એટલે જોડાણ પછી યુગ્મનજ પણ શેમાં આવશે પશ્વ ફલનની ઘટનામાં એટલે અહીંયા યુગ્મનજ નું નિર્માણ થશે યુગ્મનજ નું નિર્માણ સાથે સાથે ત્રિકીય ભ્રૂણપોષ કોષ કેન્દ્ર થશે એટલે 3N ભ્રૂણપોષ કોષ કેન્દ્ર બધું આવવાનું છે આ જસ્ટ સમજાવું છું રાઈટ એટલે આમાંથી આ ભ્રૂણપોષ કોષ કેન્દ્ર બનશે આની અંદરથી યુગ્મનજ બનશે ઓકે જ્યારે બંનેનું જોડાણ જન્યુઓનું થઈ જાય છે ત્યારે હવે શું થાય છે તો પહેલાં ભ્રૂણપોષનું નિર્માણ થાય છે આ જે ભ્રૂણપોષ કોષ કેન્દ્ર છે એમાંથી ભ્રૂણપોષ નિર્માણ પામે છે અને પછી આ યુગ્મનજમાંથી ભ્રૂણ નિર્માણ પામે છે બરાબર એટલે આ જે ઘટનાઓ છે ભ્રૂણપોષ અને ભ્રૂણ નિર્માણની એને આપણે કહીશું પશ્વ ફલનની ઘટના હવે શું થાય છે કે આ જે અંડક હતું અંડક આનું અંડક એ શેમાં પરિણમશે અંડક છે એ બીજમાં પરિણમશે અને આનું જે બીજાશય છે એ બીજાશય ફળમાં પરિણમશે બરાબર આટલી વસ્તુ સમજણ પડી છે ઓકે હવે શું થાય છે જોજો કે આ બીજની અંદર આ ભ્રૂણ હશે અને ભ્રૂણે ભ્રૂણપોષમાંથી પોષણ મેળવી લીધું હશે એટલે અહીંયા આગળ કાં તો ભ્રૂણ હશે અને કાં તો ભ્રૂણપોષ પણ થોડો ઘણો બીજમાં રહેલો હશે અને આ ફળ છે એ શેમાંથી નિર્માણ પામ્યું છે બીજાશયમાંથી નિર્માણ પામ્યું છે મિત્રો આ વસ્તુ છે એ કોન્સેપ્ટ છે હવે આ જે બીજ છે એની અંદર ભ્રૂણ છે અને એ બીજ એટલે સપોઝ માની લો કે આ બીજ છે અને બીજની અંદર આપણે આવી રીતે દોરી દઈએ કે આ એનો ભ્રૂણ છે એટલે આ બીજને જ્યારે યોગ્ય વાતાવરણ મળશે ભેજવાળી કન્ડિશન મળશે અને સારું એવું વાતાવરણ મળશે પોષક તત્વો મળી જશે એ વખતે એમાંથી અંકુરણ થશે અને નવો છોડ છે એ વિકાસ પામશે એટલે બોલો ફાઇનલી છોડ હતો એ છોડે પુષ્પસર્જન કર્યું એણે નરજન્યુ બનાવ્યા એટલે નરજન્યુ અને માદાજન્યુ બનાવ્યા એ બંને જન્યુઓનું વહન કરાવ્યું વહન કરાયા પછી બંને જોડાઈ ગયા એટલે એને ફલન કહેવાય એમાંથી નિર્માણ શું પામ્યું તો કે યુગ્મનજ તો યુગ્મનજને આપણે પશ્વફલનની ઘટનાની અંદર મૂકીશું કેમકે જોડાણ પછીની ઘટના છે એમાં બે જગ્યાએ જોડાણ થાય છે એટલે બેવડું ફલન કહેવામાં આવે છે યુગ્મનજની અંદરથી ભ્રૂણ વિકાસ પામે છે પણ એના પહેલાં ભ્રૂણને વિકાસ પામવા માટે એને પોષણ જોઈશે એટલે ભ્રૂણપોષનું નિર્માણ થાય છે કયામાંથી ત્રિકીય ભ્રૂણપોષ કોષકેન્દ્રમાંથી ચલો અંડકની અંદરથી બીજ નિર્માણ પામે છે અને આજુબાજુનું જે બીજાશય છે એની અંદરથી ફળનું નિર્માણ થાય છે મિત્રો આ વસ્તુ છે એ તમને ખ્યાલ હોવો જોઈએ ઓકે તો આ જે છે એ તમારો બેઝિક કોન્સેપ્ટ છે ત્રણે ત્રણ રચનાઓનો હવે આપણે સમજવું છે કે ભાઈ પૂર્વ ફલનની ઘટનાની અંદર નરજન્યુનું જનન કરવું પડે એટલે કે પરાગરજનું નિર્માણ કરવું પડે અને સ્ત્રી કેસરમાંથી અંડકનું નિર્માણ કરવાનું થાય એટલે ભ્રૂણપોટ અને અંડકોષનું નિર્માણ કરવાનું થાય તો એની અંદર પૂર્વ ફલન ઘટનાની અંદર આપણે એ બધી રચનાનો જન્યુ જનન અને જન્યુ વહનનો અભ્યાસ કરવાનો છે તો પહેલાં આપણે જન્યુ જનન સમજીએ તો એની અંદર બે અંગ હોય છે એક પુંકેસર ચક્ર અને એક સ્ત્રી કેસર ચક્ર પુંકેસર ચક્રને શું કહેવાશે નર પ્રજનન તંત્ર પુંકેસર ચક્રને કહેવાશે નર પ્રજનન તંત્ર માદા પ્રજનન તંત્ર એટલે સ્ત્રી કેસર ચક્ર ઓકે ચલો હવે બધું તો આજે કવર થશે નહીં એટલે આજે આપણે છે પુંકેસર ચક્રની અંદર જે રચના છે એનો અભ્યાસ કરવાનો છે એટલે આપણો જે ટોપિક છે એ 2.2.1 તમારી ચોપડી પ્રમાણે જોઈએ તો રાઈટ એમાં લખ્યું છે કે પુંકેસર લઘુબીજાણુધાની અને પરાગરજની રચના એની અંદરથી આપણે આજે થોડીક વસ્તુને સમજીએ જે પુંકેસર ચક્ર છે એમાં તો ફર્સ્ટ ઓફ ઓલ જે પુંકેસર છે એ પુંકેસર શું છે એનું નર પ્રજનન અંગ છે એની અંદર એક પરાગાશયનો ભાગ જોવા મળે છે અને એક તંતુ જોવા મળે છે આ તંતુ છે એ
बीजाशयनु जे पुष्पासननो भाग छे ए बीजाशय साथे अथवा तो पुष्पासन साथे जोड़ायेलु होय छे। एटले आ वस्तु छे परागाशय अने आ जे छे एनो तंतु छे। आ जे जोड़ाण स्थान छे एने कहेवाय छे योजी। मित्रों ओके, तो आ योजी परागाशय अने तंतु आ छे एने तलकाय कहेवाय छे, जे तलस्थ भाग छे ए। હવે આ યોજી એ પરાગાશયનું જોડાણ સ્થાન છે, એના આધારે પરાગાશય અને તંતુ કેવી રીતે જોડાય છે એના આધારે આપણે ધોરણ 11 ની અંદર પણ શીખી ગયા છો તમે, રાઈટ, કે ભાઈ એને તલ લગ્ન કહેવાય, રાઈટ। જો એ નીચેના ભાગેથી જોડાયેલું છે તલ ભાગેથી તો એને કહેવાશે તલસ્થ અથવા તલ લગ્ન, બરાબર। બીજી વસ્તુ છે કે એ જો આમ મધ્યની ભાગેથી જોડાયેલું હોય, ચલો કેવી રીતે જોડાયેલું હશે, અહીંયાથી જોડાયેલું હશે તો એ તલસ્થ કહેવાશે, બરાબર। ઓકે, આવી રીતે જોડાયેલું છે મધ્યમાંથી તો એને કહેવાશે મધ્ય ડોલી। ઓકે, તો આવી રીતે એના જુદા જુદા જે છે એ પ્રકાર પડે છે, આ બંનેનું જોડાણ કેવી રીતે થયું છે એ। ઓકે, તો એ વસ્તુ તમે 11માં ભણી આવ્યા છો એટલે ખાલી જસ્ટ આ તો એમને રિવિઝન કરાવીએ છીએ આપણે, એની કોઈ ઝાઝી જરૂર છે નહીં। તો એના જોડાણના આધારે જુદા જુદા પ્રકાર એના પડે છે, એ વસ્તુ થઈ ગઈ। હાલો, હવે મેઇન આપણે જે સમજવાનું છે એ છે પરાગાશયની રચના કેવી હોય છે, કેમ કે તંતુ તો તંતુ જેવો જ છે, પેલાને ખાલી સપોર્ટ આપે છે, બીજું એનું કોઈ ઝાઝું કામ છે નહીં। આ પરાગાશયની આપણે રચના જોઈએ તો એ પરાગાશય આપણને કંઈક આ રીતનું જોવા મળશે। બરાબર, આની અંદર છે એ આપણને આવી રીતની કંઈક રચના જોવા મળે છે। અહીંયા આગળ એક કોટર એટલે કે પોલાણ જોવા મળે છે, એક પોલાણ અહીંયા જોવા મળે છે અને એક પોલાણ અહીંયા અને એક પોલાણ અહીંયા જોવા મળે છે। આ રીતનું પરાગરજ પરાગાશય હોય છે, એટલે આ જે ભાગ છે એને મેં અહીંયાથી આમ કાપી નાખ્યો અને પછી ઉપરથી જોયું, રાઈટ, એ આ ભાગને મેં ઉપરથી જોયો એટલે એ ભાગ મને ઉપરથી કંઈક આવો જોવા મળે છે। એટલે પુંકેસર ચક્રની અંદર પુંકેસર કેટલા ભાગ ધરાવે છે, બે, એક પરાગાશય અને બીજો ભાગ છે એ તંતુ। શેના વડે જોડાયેલા હોય છે તો કે જોડાણ થયેલું હોય છે યોજી દ્વારા, રાઈટ, આટલી ખબર પડી ગઈ। હવે પરાગાશયની અંદરની રચનાની વાત કરીએ તો કે પરાગાશય માં જોવામાં આવે તો એ જે પરાગાશય છે એ કેટલા ખંડી જોવા મળે છે આપણને, એકાખંડ છે અને એકાખંડ છે, એટલે કેટલા ખંડી છે, દ્વિખંડી છે। કેટલા ખંડો ધરાવે છે, બે ખંડો ધરાવે છે। અને કોટરો કેટલા છે, બંને ખંડમાં જે બંને ખંડ છે એમાં બે બે કોટરો છે, આમાં પણ બે કોટર અને આમાં પણ બે કોટર, એટલે આમ જે પરાગાશય છે એ ચતુકોટરી છે, બરાબર છે। ચલો, આ જે ચતુકોટરી છે એની અંદર આ જે ભાગ છે, બરાબર, પરાગાશયનો આ જે છે એને કહેવાય છે લઘુબીજાણુ ધાની, અને લઘુબીજાણુ ધાનીની અંદર લઘુબીજાણુ ઉત્પન્ન થાય છે અને લઘુબીજાણુ એ જ પરાગરજ। લઘુબીજાણુ એટલે શું કહેવાશે, પરાગરજ, એટલે પરાગરજનું બીજું નામ છે અહીંયા આગળ લઘુબીજાણુ। ઓકે, ચલો આ સમજણ પડી ગઈ છે। એટલે પુંકેસર તંતુ જે છે એ પુંકેસર તંતુ એનો પરાગાશય અને આ જે છે એની ઉપરથી જોવા મળતી રચના, એટલે ઉપરથી આપણને બે ખંડ જોવા મળે છે અને ચાર કોટર જોવા મળે છે અને ચારે ચાર કોટરની અંદર લઘુબીજાણુ ધાનીની રચના જોવા મળે છે અને આની અંદરથી આ જે પરાગરજ છે એ બહાર નિકાલ પામશે જ્યારે એનું સ્ફોટન થશે ત્યારે। એટલે પરાગરજનું નિર્માણ શેમાં થયું, આની અંદર, પણ એની અંદર એ ક્યાં, લઘુબીજાણુ ધાનીની અંદર, એટલે આટલી વસ્તુ છે એ તમારે મિત્રો યાદ રાખવાની છે। ઓકે,
હાલો તો આના જોડાણને આધારે એ તલ લગ્ન, પૃષ્ઠ લગ્ન, મધ્ય ડોલી, રાઈટ, તો આવા બધા એના પ્રકાર પડે છે. હવે આ જે રચના છે એ રચનાને આપણે ઝૂમ કરીએ, રાઈટ. આને ઝૂમ કરીને આવું દેખ્યું તો આની અંદર પણ થોડીક ઝૂમ કરેલી રચના આપણે જોવી છે. તો એ રચના છે એટલે કે પરાગાશયનો અનુપ્રસ્થ છેદ આપણે જોવો છે. તો એ રચના આપણે અહીંયાથી ચાલુ કરી દઈએ છે. હાલો આને ઝૂમ કરીને જોઈએ, રાઈટ. હાલો તો આપણને જોવા મળે છે કંઈક આ રીતની રચના. બરાબર, આવી રીતે તમને બે ખંડ જોવા મળે છે અને એની અંદર ચાર કોટરો જોવા મળે છે. ચલો અંદર પહેલા આપણે દર્શાવી દઈએ તો આ શું છે, પહેલું કોટર, આ બીજો કોટર, આ ત્રીજો કોટર અને આ ચોથો કોટર. એની અંદર દિવાલો જોવા મળે છે. તો આ સૌથી ઉપર બ્લેક કલરની છે એ પહેલી દિવાલ છે, એની અંદર આ જે છે એ બીજી દિવાલ છે, એટલે સૌથી ઉપરનું છે એ અધિસ્તર છે. આ આપણે જે સેકન્ડ દર્શાવ્યું છે એ છે સ્ફોટી સ્તર, એની અંદર કેટલાક મધ્ય સ્તરો આવેલા હોય છે. ચલો બીજી બોલપેનથી દર્શાવીએ, આની અંદર જે છે એ મધ્ય સ્તરો આવેલા હોય છે કેટલાક. તો આ મધ્ય સ્તરો અને એની અંદર આવેલા હોય છે પોષક સ્તર. એટલે આ પહેલી દિવાલ, આ બીજી દિવાલ, આ ત્રીજી દિવાલ અને આ ચોથી દિવાલ, એમ ચાર દિવાલ આવેલી હોય છે અને એની અંદર આ જે છે એમાં લઘુ બીજાણુ જનક પેશી આવેલી હોય છે. બરાબર, એટલે એકચ્યુઅલી જે આ પરાગાશય છે એ આવું જ છે, પણ એને આપણે ઝૂમ કરીને જોયું કે ભાઈ આની અંદર આ જે રચનાઓ દેખાય છે એને વધારે ઝૂમ કરીએ તો એ ઝૂમ કરેલી રચના આપણને કેવી જોવા મળશે, તો એ આવી જોવા મળશે. હવે તો કે હવે આપણે છે આનો છેદ લેવો છે અને એને વધારે ઝૂમ કરીને જોવી છે. એટલે આને હવે જોઈએ આપણે એની રચના કેવી જોવા મળશે. બરાબર, એટલે આ રચના છે એ ઝૂમ કરતા જઈએ છીએ આપણે. હજુ ધ્યાન આપજો બેટા. ઓકે, હવે ઉપરની રચનાને આપણે ઝૂમ કરીએ આટલો કટકો જ ખાલી, તો આપણને કેવું જોવા મળ્યું કે જે સૌથી ઉપરનું બ્લેક લેયર છે એ કંઈક આ રીતે જોવા મળે છે. બરાબર, આ સૌથી ઉપરનું લેયર છે, આ બ્લેક કલરનું છે એરોય, એને કહેવાય છે અધિસ્તર. શું કહીશું એને? અધિસ્તર. ઓકે, એની અંદર જે લાલ કલરમાં છે એને આપણે કહીશું સ્ફોટી સ્તર. બરાબર, આ છે સ્ફોટી સ્તર. સ્ફોટી સ્તરનું કાર્ય છે મેઇન સ્ફોટન કરવાનું. સ્ફોટન કરવું એટલે ફૂટવું, તો આવું ફોડવાનું કાર્ય કોણ કરશે? સ્ફોટી સ્તર કરશે. હાલો સ્ફોટી સ્તરની અંદર પણ કેટલાક કોષો આવેલા હોય છે, જે બ્લુ કલરમાં દર્શાવેલા છે એને કહેવાશે મધ્ય સ્તર. એટલે આ જે ત્રીજું સ્તર છે એ મધ્ય સ્તર વધારે સ્તરનું હશે, બે કે ત્રણ સ્તરીય આવરણ તમને જોવા મળશે. આ જે છે એનું મધ્ય સ્તર છે, રાઈટ. ચલો તો એ ઉપરનું સ્તર આવી ગયું બ્લેક કલરનું અધિસ્તર, આ લાલ કલરનું છે એક સ્તરીય સ્તર, એને કહેવાશે સ્ફોટી સ્તર, અને આ જે અંદરના સ્તરો છે એને કહેવાશે મધ્ય સ્તર. ઓકે, ચલો આની અંદર પણ પોષક સ્તર આવેલા છે, એટલે આ જે છે એને આપણે બ્લેક દર્શાવી દઈએ કે ભાઈ અંદર જે છે એ પોષક સ્તર આવેલું હોય છે. તો ચલો પોષક સ્તર આ જે રચના છે એ પોષક સ્તરની છે. બરાબર, આવી રીતે લેયર વાઇઝ તમારા જે પરાગરજ છે, પરાગાશય છે, એની અંદર આવા સ્ટેપ બાય સ્ટેપ તમને એની અંદર જોવા મળશે કોષોની ગોઠવણી, રાઈટ. એટલે અહીંયાથી જુઓ, આને ઝૂમ કર્યું છે, પછી એને ઝૂમ કરીને મોટું કર્યું છે, ચાર સ્તર દેખાય છે આપણને, એ ચારે ચાર સ્તર આપણે અહીંયા બતાવેલા છે. એટલે આ જે છે સૌથી અંદરનું એ છે પોષક સ્તર. ઓકે, જે ઉપરના ત્રણે ત્રણ સ્તર છે, આ ત્રણે ત્રણ સ્તર એ સામૂહિક રીતે રક્ષણાત્મક કામ કરે છે. રક્ષણાત્મક
कार्य करे छे। स्फोटी स्तर एटलू छे तो ये स्फोटनु कार्य करे छे। स्फोटन एटले जे तोड़वानु छे एने मध्य स्तर छे। ए मध्य स्तर घणा बधा कोषोनु मतलब के स्तरनु बनेलु होय छे। पोषक स्तरनु कार्य छे विकसती विकसती परागरज ने पोषण आपवानुं कार्य छे मित्रों, बराबर। एटले अहींया आगळ आ बधा कोषकेन्द्रो धरावता हशे। चलो दर्शावी दईए एटले सारुं देखाय। ओके, तो આવી રીતની રચના જોવા મળે છે। હજુ સાહેબ મેઇન તો બાકી રહી ગયું, એની અંદર લઘુ બીજાણુ જનક પેશીના કોષો આવેલા હોય છે। તો એ લઘુ બીજાણુ જનક પેશીના કોષો આપણે દર્શાવી દઈએ હવે રેડ પેનથી। તો આની અંદર જે આવેલા હશે એ હશે લઘુ બીજાણુ જનક પેશીના કોષો, એને કહેવાય છે પરાગ માતૃ કોષો પીએમસી પોલન મધર સેલ્સ। તો આ બધા જે સેલ છે એ રહી પરાગરજ માટેના જનન કોષો છે। અને આપણને ખબર છે કે જન્યુ કોષો જનન કોષોમાંથી જ નિર્માણ પામે છે અને જનન કોષો જે છે એ અર્ધીકરણ પામતા હોય। એટલે આ જે છે કોષો અંદરના લાલ કલરના કોષો પોષક સ્તરથી અંદરના એને કહેવાશે બીજાણુજનક પેશી, બીજાણુજનક પેશી। અને બીજાણુજનક પેશીના દરેકે દરેક કોષ છે એ કોષને કહેવાશે લઘુ બીજાણુ માતૃ કોષ, બરાબર। એટલે આ જે લઘુ બીજાણુ માતૃકોષ છે એ લઘુ બીજાણુ માતૃકોષ આગળ જતા અર્ધીકરણ પામશે અને એમાંથી પરાગરજનું નિર્માણ થશે। એટલે આ બધી રચના છે એ રચના આપણે પરાગાશય અથવા તો પુંકેસરની રચનાની વાત કરી છે। ચલો હાલો તમારે જો લેખિતમાં લખવું હોય તો પરાગાશયની અંદર આ બે વસ્તુ તો થઈ ગઈ, દ્વિખંડી છે, ચતુષ્કોટરીય છે અને કેટલા સ્તરીય દિવાલ ધરાવે છે, ચાર સ્તરીય। ઓકે, ચાર સ્તરીય દિવાલ ધરાવે છે। ચલો લખતા આવડશે, પહેલું કયું અધિસ્તર, બીજું સ્ફોટી સ્તર, ત્રીજું મધ્ય સ્તર અને ચોથું પોષક સ્તર। સૌથી અંદર શું આવેલું હોય છે તો કે લઘુ બીજાણુ જનક, લઘુ બીજાણુ જનક પેશી આવેલી હોય છે। લઘુ બીજાણુ જનક પેશીના કોષોને શું કહેવાય છે તો કે લઘુ બીજાણુ માતૃકોષ કહેવામાં આવે છે, બરાબર। લઘુ બીજાણુ માતૃકોષ એને ઇંગ્લિશમાં પોલન મધર સેલ એટલે પીએમસી લખ્યું હોય તો એ સમજી જવાનું કે એ લઘુ બીજાણુ માતૃકોષ છે, બરાબર। તો એ પોલન મધર સેલ છે, પરાગ માતૃકોષ પણ એને કહેવામાં આવે છે, એટલે આનું બીજું નામ છે પરાગ માતૃકોષ। ઓકે, ચલો હવે લઘુ બીજાણુ માતૃકોષ છે એ લઘુ બીજાણુ માતૃકોષની અંદરથી પરાગરજનું આપણે નિર્માણ કરવું છે। તો અહીંયા આપણે પરાગરજ છે એ, ચલો લઘુ બીજાણુ જનક પેશી એટલે શું છે એ ખબર પડી ગઈ કે જ્યારે પરાગાશય પરિપક્વ ના હોય, તરુણ હોય એ વખતે એની અંદર જે કોષો આવેલા છે પરાગ માતૃ કોષોનો જથ્થો જે લઘુ બીજાણુ ધાનીમાં રાઈટ એ જે કોટર છે એમાં એ લઘુ બીજાણુ જનક પેશીના કોષો, લઘુ બીજાણુ જનક કોષો છે માતૃકોષો એને લઘુ બીજાણુ જનક પેશી કહેવામાં આવે છે। એટલે લખવાની જરૂર નથી લઘુ બીજાણુ જનક પેશી શું છે, લઘુ બીજાણુ માતૃકોષ શું છે તો કે એમાં એવી ક્ષમતા છે કે જે અર્ધીકરણ પામીને પરાગરજનું નિર્માણ કરી શકે છે। બાકી પરાગાશયમાંથી એવો એક પણ કોષ નથી કે જે લઘુ બીજાણુ એટલે કે પરાગરજનું નિર્માણ કરી શકે। એટલે હવે આના પાસે ક્ષમતા શું છે એમ મેં કીધું કે અર્ધીકરણ પામી શકે છે, એટલે અર્ધીકરણ થશે ભાઈ। ચલો હાલો અર્ધીકરણ થઈ ગયું એવું માની લો, અને અર્ધીકરણ થશે એટલે આ જે અંદરનો કોષ છે એક લઘુ બીજાણુ માતૃકોષ, ચલો માની લો કે આવો લઘુ બીજાણુ માતૃકોષ હતો એનું શું થયું તો કે અર્ધીકરણ થયું, અને અર્ધીકરણના અંતે આવું લઘુ બીજાણુ ચતુષ્ક નિર્માણ પામશે। ઓકે, તો અહીંયા આગળ આ શું હતું, લઘુ બીજાણુ માતૃકોષ હતો અને એ લઘુ બીજાણુ જનક કોષમાંથી લઘુ બીજાણુ
चतुष्क है निर्माण पामे छे। हवे आ चतुष्क में चारे चार जे कोषो है ये चारे चार कोषो जोड़ायेला है, चारे चार परागरज है। शू है? परागरज है। अने परागरज चोटेला एटला माटे छे कारण के एनी अंदर एक प्रकारनुं द्रव्य होय छे जेने कहेवाय छे केलोज। शुं कहेवाय छे? एने केलोज नामनुं द्रव्य। एटले केलोज थी आ परागरज छे ए चोटेलुं होय छे। अहीं लखी दईए आपणे केलोज, बराबर। हवे आ केलोज छे तो ए केलोज तो साहेब गुंदर जेवी रचना छे, तो ए तूटशे केवी रीते? परागरज छूटा केवी रीते पड़शे? तो हा, त्यो आगळ काम करशे आपणो पोषक स्तर। पोषक स्तर तो पोषण आपे छे, साथे साथे एनी अंदर थी एक उच्छेचक नो स्त्राव करे छे। ए उच्छेचक नुं नाम छे केलेज। शुं नाम छे? केलेज। आ केलेज उच्छेचक जे छे ए केलोज उपर कार्य करशे, आना उपर तोड़वानुं कार्य करशे केलेज। अने आ जे छे एने चार परागरज तरीके छूटी पाड़शे। एटले फाइनली आ जे परागरज छे ए परागरज आपणी चार परागरज एक लघु बीजाणु मातृकोषमांथी छूटी पड़शे। तो आपणे फाइनली क्यां सुधी पहोंच्या? पुंकेसर चक्र। तो आ पुंकेसर चक्र छे ए लघु बीजाणु धानी, आ लघु बीजाणु धानी छे, राइट। चार स्तरો છે, જુદા જુદા સ્તરોનું કાર્ય આપણે ભણી ગયા છે। કેટલા સ્તરીય છે? આ એક સ્તરીય છે, સ્પોટી સ્તર એક સ્તરીય છે, પોષક સ્તર એક સ્તરીય છે, મધ્ય સ્તરના સ્તરો વધારે છે। પરાગરજની લઘુ બીજાણુની વાત કરી નાખી આપણે, રાઈટ। લઘુ બીજાણુ ધાનીની અંદર જે લઘુ બીજાણુ જનક પેશી છે એમાંથી લઘુ બીજાણુ માતૃકોષ અર્ધીકરણ પામે છે અને સુનિર્માણ પામે છે, લઘુ બીજાણુ નિર્માણ પામે છે। તો આની અંદર એક સેલ તો છે નહીં, લાખો કરોડો સેલ છે। અને એ પાછું ક્યાંથી ક્યાં સુધી હોય? અહીંયાથી છે અહીંયા સુધી લંબાયેલી હોય આ લઘુ બીજાણુ ધાની, અને ઉપર પણ આવી રીતે ચાર લંબાયેલી હશે। એટલે આ બધામાં પરાગ માતૃકોષો હશે, એ બધા પરાગ માતૃકોષો અર્ધીકરણ કરી અને ચાર ચાર કોષો પરાગરજ બનાવશે, એટલે સંખ્યા ચાર ગણી થઈ જશે। અને એ ચાર ગણી સંખ્યા થવાને લીધે આ જે પરાગાશય છે, કોથળી છે, એમાં તમે એક લીટર પાણી ભરવાની જગ્યાએ ચાર લીટર પાણી ભરી દો તો કોથળી ફાટી ન જાય? તો બસ આ પરાગરજ છે એ ચાર ગણી થઈ જાય છે। ચાર ગણી થવાના કારણે કોથળી તૂટી જાય છે, એને કહેવાય છે સ્પોટન। પણ એ સ્પોટન પ્રેર્યું કોણે? એનું આ જે વચ્ચેનું સ્તર છે બીજા નંબરનું સ્પોટી સ્તર, એણે, એટલે ફૂટી જવાની ક્રિયાને સ્પોટન કહેવાશે। હાલો સ્પોટન થઈ જાય છે એટલે એની અંદરથી પરાગરજ નિર્માણ પામે છે। પણ એ પરાગરજ નિર્માણ પામતા પહેલાં એ જે ચતુષ્ક બન્યું હોય છે, ચતુષ્કને તોડવું પડે છે। ચતુષ્કની અંદર શું હોય છે? કેલોજ હોય છે, અને કેલોજને તોડવા માટે પોષક સ્તર શું નિર્માણ કરે છે? કેલેજ નામનું દ્રવ્ય નિર્માણ કરે છે। એટલે એ કેલેજ આના કેલોજ નામના ગુંદરને તોડી નાખશે અને પછી ચાર પરાગરજ છે એ નિર્માણ પામશે। ઓકે, તો આપણે નેક્સ્ટ આ પરાગરજ છે એની ડિટેલમાં રચનાની વાત અભ્યાસ કરવાની છે। અહીંયા આગળ તમને ખ્યાલ આવી જ ગયો હશે, રાઈટ, એમાં કોઈ શંકા નથી। ઓકે, હાલો તો અહીંયા સુધી રાખીએ છીએ આજનું આ લેક્ચર, રાઈટ। કાલે આપણે સમજશું નેક્સ્ટ લેક્ચરની અંદર પરાગરજની ડિટેલની અંદર રચના, બરાબર।